नमस्कार वंदे मातरम विद्यार्थी मित्रों, श्री वशिष्ठ विद्यालय वाघमां हूँ देसाई मिश्रा धोरण आठ में संस्कृत विषय अभ्यास कराऊ छू। तो विद्यार्थी मित्रों, अपने चेप्टर एक और बे पूर्ण थी गया है। आज आप चेप्टर नंबर त्रण प्रहेलिका जोईशुं। तो विद्यार्थी मित्रों, प्रहेलिका एटले शुं? तो प्रहेलिका एटले के उखाणा, बराबर। गुजराती में आप उखाणा कही है, संस्कृत में प्रहेलिका कहवाय। तो विद्यार्थी मित्रों, चैप्टर नंबर त्रण में कुल छ पहेलिका है। तो विद्यार्थी मित्रों, आज आप त्रण पहेलिका जोईशुं। सौ प्रथम पहेलिका पठन करी जईशुं, त्यारबाद एनी समझूती मेळवीशुं। एक चक्षुन काकोड़यं बिल्लमिच्छन पन्नगं, क्षीयते वर्धते जीवनं समुद्रं चन्द्रमा, चतुर्मुखो न च ब्रह्मा वृषारूढो न शंकरः, निर्जीवो च निरामयः अजरशं धन भक्षणं, अवधो दूरगामी च शास्त्रो न च पंडितः, अमुख स्फुट वक्ता च यो जानीत सः पंडितः। विद्यार्थी मित्रों, हवे आपणे एनी समजूती मेळवीशुं। एक चक्षु एटले के एक आंख वाळो, काकोड़यं एटले के कागड़ो, बिल्लम इच्छन एटले के दरमा जवानी इच्छा राखतो, बिल्लम एटले के दरमा, अने इच्छन एटले के इच्छा राखतो, पन्नगः एटले के पग विनानो, क्षीयते एटले के पन्नगः एटले साप, अने क्षीयते एटले के वधे छे, वर्धते एटले के वधे छे, क्षीयते एटले के घटे छे, समुद्र चेव एटले के अने, न एटले के नथी, समुद्र एटले के समुद्र, न एटले के नथी, अने चंद्रमा एटले के चंद्रमा, चंद्र, बराबर। के एक आ एक आंख वाळो छे पण कागड़ो नथी, बराबर। शुं कहे छे के एक आंख वाळो छे पण कागड़ो नथी, ते दरमा जवानी इच्छा राखे छे पण पन्नग एटले के साप नथी, क्षीयते एटले के घटे छे, वर्धते एटले के वधे छे, के ते घटे छे अने वधे छे पण समुद्र के चंद्रमा पण नथी। शुं करे छे आ उखाणानुं ગુજરાતી શું થાય છે? કે તે એક આંખ વાળો છે પણ કાગડો નથી, તે દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ તે સાપ નથી, તે ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્રમા નથી। તો એનો જવાબ આવશે સૂચિકા, એટલે કે સોય। હવે એની સમજૂતી મેળવીશું કે આપણે જોઈએ છે સોય છે, તો સોયમાં આપણે જ્યારે દોરો પૂવાનો હોય છે ત્યાં એક ભાગ હોય છે કાણા જેવો, તો એક એક આંખ વાળો હોય છે, બરાબર। કે તે ધર્મ જવાની ઈચ્છા રાખે છે, એટલે કે તે સોય જે છે કાપડમાં જ્યારે જાય છે ત્યારે કાણું બનાવે છે, એટલે કે દર બનાવે છે, કે તે ધર્મ જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી, તે વધે છે કે ઘટે છે। આપણે સિલાઈ મારીએ છીએ તો સિલાઈ નાની પણ જાય છે અને મોટી પણ જાય છે, તો તે ઘટે છે અને વધે છે પણ તે સમુદ્ર કે ચંદ્રમાં નથી। તો શું આવે એનો જવાબ? સંસ્કૃતમાં આવશે સૂચિકા અને ગુજરાતીમાં થશે સોય। ત્યાર પછી બીજો જોઈએ, ચતુર્મુખ એટલે કે ચાર મુખ વાળો, ન એટલે કે નથી, અને ચ એટલે કે અને, બ્રહ્મા એટલે કે બ્રહ્મા, કે બ્રહ્મ વિષ્ણુ અને મહેશ, બરાબર। આપણી પૃથ્વીની ઉત્પત્તિ કરનાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, વૃષારૂઢો એટલે કે બળદ, બળદ ઉપર બેઠેલો, ન શંકર હોય એટલે કે નથી ભગવાન શંકર, નિર્જીવ હોય એટલે કે જીવ વગરનો નિર્જીવ, ચ નિરાહારી, ચ એટલે કે અને, અને નિરાહારી એટલે કે ભોજન ન કરનાર, અજરશબ એટલે કે સતત અથવા તો કાયમ હંમેશા નિત્ય, ધાન્ય ભક્ષણ એટલે કે અનાજનું ભક્ષણ કરનાર, બરાબર। શું કહે છે? કે તે ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ ઉપર બેઠેલો છે પણ ભગવાન શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે એટલે કે તે નિર્જીવ છે અને ભોજન ન કરનારો છે, પણ તો પણ સતત હંમેશા શું કરે છે? અનાજનું ભક્ષણ કરે છે, બરાબર છે। શું કહે છે? કે તે ચાર મુખવાળો છે, બરાબર, પણ શું છે? ભગવાન બ્રહ્મા નથી, તે બળદ ઉપર સવારી કરે છે, બરાબર। શાના ઉપર સવારી કરે છે? એક બળદ ઉપર સવારી કરે છે, પણ ભગવાન શંકર નથી। આપણને ખબર છે કે ભગવાન બ્રહ્મા જે છે એમના કેટલા મુખ છે? ચાર મુખ છે, બરાબર, પણ તે બ્રહ્મા ભગવાન નથી, બરાબર। ભગવાન શંકર જે છે એનું વાહન કયું છે? નંદી। તો શું કહે છે આમાં? કે તે બળદ ઉપર બેઠેલો છે પણ ભગવાન શંકર નથી। ત્યાર પછી તે શું છે? નિર્જીવ અને નિર્જીવ
निराहारी है बराबर ए निर्जीव है निराहारी एटले के भोजन न करना ए वस्तु जे निर्जीव है अने निराहारी है एवं भोजन पण करतो नथी अने हमेशा शुं करे छे धान्यनु भक्षण करे छे अनाजनु भक्षण करे छे एनो जवाब शुं आवशे संस्कृतमां केवाशे कलम अने गुजरातीमां केवाशे हळ तो हवेनी समजूती मेळवीशुं आपणे हळ जोडवुं छे पहेलाना जमानामां खेतर खेडवा माटे हळनो उपयोग થતો અત્યારે આપણી પાસે ટ્રેક્ટર અને એક બીજી સુવિધા છે પહેલા હતું નહીં તો હે હળ જે છે એના ચાર જે દાતા આવે છે ખેતર ખેડવા માટે એ ચાર દાતા જે છે એ શું છે ચાર મુખ છે ત્યાર પછી ઉષારૂઢ બરાબર તો તે બળદ ઉપર બેઠેલું છે હળ જે છે એ બળદની મદદ વડે જ એનું કામ થાય છે એટલે શું કહે છે કે એ બળદ ઉપર બેઠેલો છે પણ ભગવાન શંકર નથી ત્યાર પછી તે નિર્જીવ છે હળ સજીવ છે નથી એ નિર્જીવ છે અને નિરાહારી છે કે ભોજન પણ આપણી પાસે માંગતો નથી બરાબર અને હંમેશા શું કરે છે અનાજનું ભક્ષણ કરે છે એનો જવાબ ગુજરાતીમાં આવશે હળ અને સંસ્કૃતમાં કહેવાશે હળ ત્યાર પછી ત્રીજું આ પદો એટલે કે પગ વગરનો દૂરગામી એટલે કે દૂર સુધી જનારો સાક્ષર હોય એટલે કે અક્ષરો વાળો પંડિત પંડિત હોય એટલે કે પંડિત અમુખ હોય એટલે કે મુખ વિનાનો સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો જાણાતી એટલે કે જાણે છે બરાબર શું કહે છે કે તે પગ વગરનો છે છતાં પણ દૂર સુધી જનારો છે અને તે અક્ષરો વાળો છે પણ પંડિત નથી તે મુખ બી વગરનો છે છતાં પણ એ સ્પષ્ટ બોલે છે અને તેને જે જાણે છે તે પંડિત છે તો હવે આપણે એનો જવાબ આવશે સંસ્કૃતમાં કહેવાશે એટલે લિખની અને ગુજરાતમાં લિખ લેખન પત્ર બરાબર અને એને ગુજરાતીમાં કહેવાશે લખેલો કાગળ બરાબર અને સંસ્કૃતમાં શું કહેવાય લિખિત પત્ર ચાલો તો આપણે હવે એનું ભાષાંતર જોઈએ કે પગ વગરનો બરાબર આપણે પત્ર જે લખીએ છીએ લખેલો કાગળ જે હોય છે એ કેવો છે પગ વગરનો છે છતાં પણ દૂરગામી એટલે કે દૂર સુધી વિદેશ સુધી જનારો છે અક્ષર જો પંડિત હતે કે પત્ર જે છે એમાં અક્ષરો લખાયેલા છે છતાં પણ શું છે એ પંડિત નથી બરાબર અક્ષરો વાળો છે તો પણ શું છે એ પંડિત નથી અમુખમ સ્ફુટ વક્તા કે તેને મુખ નથી છતાં પણ એ સ્પષ્ટ બોલે છે બરાબર પત્ર જે છે અંદર લખાયેલું જે લખાણ છે એ આપણે સ્પષ્ટ રીતે વાંચી શકીએ છીએ આથી એ સ્પષ્ટ રીતે બોલે છે બરાબર મુખ ન હોવા છતાં પણ એ સ્પષ્ટ રીતે બોલે છે અને યો જાણીતો સ પંડિત અને એને જે જાણે છે એ શું છે પંડિત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્રણ આ પહેલિકા જોઈ છે ત્યાર પછીની જે પહેલિકા ત્રણ બાકી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ વંદે માતરમ